કોરોનાની મહામારીને પગલે સમગ્ર ગુજરાતના લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। તેવામાં સુરતથી ધવલ અકબરી નામના યુવકે સમગ્ર ગુજરાતમાં 1 લાખ અનાજની કીટ આપવાનું આયોજન કરાયું છે, જેની શરૂઆત સુરતથી કરાઈ છે। સુરતને દાન પુણ્યની ભૂમિ કહેવામાં આવે છે। કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં સુરત અડીખમ ઊભું હોય છે। લોકોને આર્થિક રીતે બનતી તમામ મદદ સુરતીઓ હંમેશા કરતા નજરે પડે છે। હાલ કોરોનાએ સમગ્ર ગુજરાતમાં અજગરી ભરડો લીધો છે। લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે। તેવામાં સુરતથી એક ભમાસા લોકોની મદદે આવ્યા છે અને 1 લાખ અનાજની કીટ સમગ્ર ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને આપવાનો નિર્ધાર કર્યો છે, જેની શરૂઆત એ જ રોજ સુરતથી કરવામાં આવી છે। મહત્વનું છે કે કોરોનાના કારણે લોકોના ધંધા રોજગાર ખૂબ ભંગી પડ્યા છે અને લોકો આર્થિક રીતે ખૂબ ભાંગી પડ્યા છે। કામ ધંધો ન હોવાને લીધે લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી લોકોને ઘરમાં અનાજના ફાંફા પડી રહ્યા છે। તેથી લોકોને મદદરૂપ થતા ધવલ અકબરી નામના યુવક આગળ આવ્યા છે અને અનાજની કીટ આપી રહ્યા છે। મારું નામ ધવલ રમેશભાઈ અકબરી છે। મેં સમગ્ર ગુજરાત રાજ્યમાં આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે 1 લાખ કીટની વિતરણનું જાહેરાત કરી છે। અત્યારે સુરતમાં હરભોલે ફાર્મથી કીટ વિતરણ આપણે ચાલુ કરી દીધું છે ને ટૂંક ટાઈમની અંદર સૌરાષ્ટ્રના બધા જિલ્લા, બધા તાલુકા અને બધા ગામડાઓની અંદર કીટ મળી રહી છે, એવી આપણી પૂરેપૂરી પ્રયત્ન છે। શરૂઆત હજી મેં 1 લાખથી કરી છે, હવે આમાં સેવાભાવી લોકો બી જોડાઈ રહ્યા છે એટલે કીટનો આંકડો વધી બી શકે છે। એટલે સ્વેચ્છાએ જેટલી કીટ થાય એટલી આપણે લોકોને પ્રયાસ પહોંચાડશું ને જરૂરિયાતમંદોને, ને જેને ફ્લાઇટ ગમે મતલબમાં મુસાફરી કરવી હોય, પરપ્રાંતિઓને કે સૌરાષ્ટ્રમાં જેવા પૈસા ન હોય એ લોકોને બી આપણે ટિકિટ, બસની ટિકિટ, ટ્રેનની ટિકિટ, ફ્લાઇટની ટિકિટ બી આપણે કરી આપીશું, બરાબર ને? આ જાહેરાત કરી દીધી, હવે પછી ટૂંક ટાઈમની અંદર આપણે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના તમામ ગામડાઓની નવા સેન્ટર ચાલુ કરી દઈશું, બધા મળી જાય એવું, થોડી ધીરજ રાખજો પણ બધાને મળી જાય, રોકડીની થોડી શોર્ટેજ છે એટલે જેમ જેમ આવતી જાય એમ કીટ અમારે બાંટવાની જ છે, આંકડો વધી બી શકે છે એટલે મુંજા હતા નહીં, ધીરે ધીરે બધાનું કલ્યાણ થશે, ગુજરાતનો વિકાસ થવો જોઈએ, ગુજરાતના લોકોનું જીવન ધોરણ સુધરવું જોઈએ, એ આપણી સ્વેચ્છાએ ઈચ્છા છે, બરાબર છે?